ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આ વખતે નહીં યોજાય ફાગણી પૂનમનો મેળો મહત્વની બાબત એ છે કે દર વર્ષે અમદાવાદ બરોડા સુરત સહિત રાજ્યભરમાંથી દસ લાખથી વધુ લોકો ફાગણી પૂનમે પગપાળા અને વાહનો મારફતે રણછોડજીના દર્શન કરવા માટે યાત્રાધામ ડાકોરમાં આવતા હોય છે ફાગણી પૂનમે પગપાળા ડાકોર જવાનું વિશેષ મહત્વ છે ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાન પર રાખી તંત્રએ આ વર્ષે આ મેળો રદ કરવાનું નક્કી કર્યું છે ખેડા જિલ્લા કલેક્ટર આઈ પટેલે જણાવ્યું છે કે તારીખ સત્યાવીસમી અઠ્યાવીસમી અને ઓગણત્રીસમી આ ત્રણ તારીખોએ ડાકોર મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવશે જે પ્રમાણે કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેને ધ્યાન પર લઈ વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે દર વર્ષે ડાકોરની અંદર ફાગણ પૂનમ જે ઉજવાય છે એમાં ઘણી મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવતા હોય છે અત્યારે હાલ કોરોનાની જે પરિસ્થિતિ ચાલી રહી છે અને અત્યારે હાલ અમદાવાદ શહેર અને બીજા જિલ્લામાં જે પ્રમાણે કોરોનાની સ્થિતિ છે એ કોરોનાની સ્થિતિનું વધારે સંક્રમણ ના થાય એના માટે આગામી ફાગડી પૂનમના મેળા માટે આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અને મંદિરના શ્રી અને સ્થાનિક અધિકારીઓ સાથે એની મિટિંગ રાખવામાં આવી હતી અને એ મિટિંગમાં એ પ્રમાણે નિર્ણય કરવામાં આવ્યો છે કે ચાલુ વર્ષે આપણે ફાગડી પૂનમનો જે મેળો એટલે કે જે પદયાત્રીઓ બહુ ખૂબ મોટી સંખ્યામાં જે આવે છે એ આ વર્ષે આપણે બધાને વિનંતી કરીએ છીએ કે બધા ના આવે અને આપણે આગામી અઠ્યાવીસ તારીખના રોજ પૂનમ છે એટલે પૂનમના આગળ અને પાછળનો દિવસ એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસ આપણે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરીએ છીએ કે જે દર્શનાર્થીઓ માટે આ મંદિર છે એ મંદિર બંધ રહેશે મંદિરની અંદર જે પૂજા આરતીને એમના જે કાર્યક્રમો છે એ મંદિરના પૂજારીને સેવકો દ્વારા ચાલુ રહેશે પણ ખૂબ મોટી સંખ્યામાં આશરે ગત વર્ષે પૂનમના મેળામાં દસ લાખ કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો અને આટલી મોટી સંખ્યામાં જ્યારે એ લોકો આવે ત્યારે એનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને એ બધું જાળવવું લોકોના માટે પણ મુશ્કેલ પડે એટલે પદયાત્રીઓ જે આવે છે અથવા જે લોકો દર્શનાર્થીઓ આવે છે એ બધાને મારી ખાસ જિલ્લા વહીવટીતંત્ર વતી વિનંતી છે કે આ વર્ષે એમના જે પદયાત્રા અથવા એમના જે સંઘ નીકળે છે એનું આયોજન એ લોકો મોકૂફ રાખે અને આ અંગે મંદિર સાથે પણ સંકલન કરી લેવામાં આવ્યું છે